અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના લીલછા ગામે સાયરા ગામની દલિત યુવતી પર થયેલ સામૂહિક દુષ્કર્મના વિરોધમાં સ્કેન્ડલ રેલી યોજાઈ અરવલ્લીના સાયરા ગામ સમગ્ર દેશમાં ચર્ચિત અને શરમજનક ઘટનાને લઈને યુવતીના પરિવારને યોગ્ય ન્યાય મરે અને આરોપીઓને ફાંસીની સજા મળે તે માટે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને શ્રદ્ધાંજલિના કાર્યક્રમ જોવા મળે છે ત્યારે ભિલોડા તાલુકાના લીલચા ગામે સાયરા ગામની પર થયેલ સામૂહિક દુષ્કર્મના વિરોધમાં સ્કેન્ડલ માર્ચ યોજી કાજલબેનને ન્યાય આપો અને હત્યારાઓને ફાંસી આપોના નાદ સાથે જન આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો સરિફ મનસુરી ભિલોડા તારીખ એક એક બે હજાર વીસ ના રોજ આપણા જિલ્લો એટલે કે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગામના વતની ની એક દીકરી જે છ બહેનો હતી એમાંથી છઠ્ઠી દીકરી જેનું રાત્રે અપહરણ કરવામાં આવ્યું ગુંડા તત્વો દ્વારા અને એ દીકરીને અપહરણ કરી ચાર દિવસ ગોધી રાખી અને ચોથા દિવસે એ દીકરીની લાશ એ જ ગામના એક વડલાલ નીચેથી તેથી મળી અને એ દીકરી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો અને બળાત્કાર કરી ચાર નરાધમોએ આ દીકરીની હત્યા કરી નાખી તમે જુઓ છો કે આખા ભારતમાં વારંવાર દરેક જગ્યાએ આવા બનાવો બનતા હોય છે એ દીકરી ચાહે કોઈ બી સમાજની હોય આપણે કોઈ સમાજનું નામ નથી લેતા કોઈ બી સમાજની હોય દીકરી દીકરી કહેવાય છે દીકરીના બાપને જ ખબર હોય છે જ્યારે આજે અમે લોકો ગયા તો ખબર પડી કે છ દીકરીનો બાપ એકદમ વૃદ્ધાવસ્થા કે જેને ઊભું થવાની પોચ નથી એવા બાપની દીકરી અને એને પોલીસને પણ વારંવાર રજૂઆત કરી ગુમ થયાની ખબર પડતા જ તો એ પોલીસે આ વિષયમાં કશું કર્યું નહીં અને એ અપરાધીઓને પકડ્યા નહીં અને એ દીકરીની હત્યા થઈ અને એ દીકરીને ન્યાય મળવામાં બહુ વિલંબ થયો છે એટલા આ સમાજે વારંવાર ઉગ્ર આંદોલનો કરવા પડ્યા હોય છે અને એ આંદોલનો પછી જ સરકાર સાંભળતી હોય છે અમારી બધાની એ માગણી છે કે કોઈ પણ દીકરી અને કોઈ પણ નાત જાતનો ભેદ રાખ્યા વગર સરકાર આમાં સારું એવું કાર્ય કરે અને કોઈ બી સમાજના હોય પણ એ નરાધમોને સખતમાં સખત સજા એટલે કે ફાંસીની સજા થાય એવી અમો ગામ લોકોની લાગણી છે